વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આજે કેરેક્ટર સ્વાધ્યાય 1.1 ગણીશું અત્યાર સુધીના વિડિયોમાં આપણે થિયરી ભણ્યા હતા બરાબર હવે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 ગણીશું તો અહીં રકમ છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસમાં જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવે છે બરાબર અહીંયા સંખ્યા રેખા દોરેલી છે અને ઉપર અહીંયા સ્થળ આપ્યા છે પાંચ સ્થળો આપ્યા છે શહેરો લાહોર સ્પીતિ શ્રીનગર સિમલા ઉટી અને બેંગલુરુ બરાબર એ બધાને આપ્યા છે અહીંયા જો પહેલા અહીંયા તમે -10 છે એની ડાબી બાજુ છે સો એટલે તમને કેવી સંખ્યા મળે તેમને આગળના વિડિયોમાં તમને સમજાવ્યું છે કે જેમ આપણે જમણી બાજુ જોઈશું એમ મોટી મળશે એટલે -10 થી આ બાજુ જોઈએ તો -9 અને અહીંયા જોઈશું આપણે અહીંયા સોરી -10 છે અહીંયા તો અહીંયા તમારે કેટલા હશે માઇનસ આ 5 છે એટલે અહીંયા આમ જાવ તો તમે જઈ શકો 6 7 8 અને 9 એટલે લાહોર સ્પીતિનું તાપમાન કેટલું થયું હોય -8 બરાબર એ રીતે અહીંયા દરેક સ્થળોના તાપમાન આપ્યા છે સંખ્યા રેખા ઉપર તો અહીંયા પહેલો દાખલો આપણે એમાં કીધું છે કે આ સંખ્યાઓને જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો એટલે અહીંયા જેટલા સ્થળો આપ્યા છે એ બધાના તાપમાન લખવાના છે તો મેં અહીંયા લખીને રાખ્યું છે કે ટાઈમ આપણો ઓછો બગડે બરાબર તો અહીંયા લાહોર સ્પીતિનું તાપમાન બરાબર લાહોર સ્પીતિ સ્થળ છે એનું તાપમાન લખવાનું છે તો અહીંયા આપણે જોયું અહીંયા -5 છે આ 6 7 અને 8 એટલે કેટલા થયા -8 ડિગ્રી સેલ્સિયસ ત્યાર પછી શ્રીનગર તો શ્રીનગરનું તાપમાન બરાબર બરાબર આપણે એનું તાપમાન લખવાનું છે તો શ્રીનગરનું જો અહીંયા 0 છે તેથી અહીંયા કેવા આવશે -1 જાય તો -1 અને -2 એટલે અહીંયા આવે -2 ડિગ્રી સેલ્સિયસ ત્યાર પછી સિમલા તો સિમલાનું તાપમાન બરાબર બરાબર સિમલાનું તાપમાન લઈએ છીએ તો અહીંયા તો આપેલા છે 5 જ છે એટલે અહીંયા આવશે 5 ડિગ્રી સેલ્સિયસ ત્યાર પછી છે ઉટી તો ઉટીનું તાપમાન બરાબર હવે અહીંયા જો 10 છે તો આ બાજુ આપણે જમણી બાજુ મોટા મળશે 11 12 13 અને 14 એટલે કેટલું થયું 14 ડિગ્રી સેલ્સિયસ ત્યાર પછી બીજું સ્થળ છે છેલ્લું બેંગલુરુ તો બેંગલુરુનું તાપમાન બરાબર અહીંયા જુઓ અહીંયા 20 છે એટલે પછી 21 અને 22 એટલે કેટલા થયા 22 ડિગ્રી સેલ્સિયસ એટલે આપણે આ સંખ્યા રેખા ઉપરથી દરેક સ્થળોના તાપમાન લખવાના હતા તે આપણે અહીંયા લખી દીધા બરાબર ત્યાર પછી બી છે ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે પહેલા તમારે ગરમ સ્થળ લેવાનું છે અને પછી ઠંડુ સ્થળ અને તફાવત એટલે કે શું કરવાની બાદબાકી તો આપણે પહેલા જે સ્થળ છે કે ઠંડુ સ્થળ કયું છે અને ગરમ સ્થળ કયું છે એ પહેલા આપણે જોવું પડે બરાબર હવે ડિગ્રી સેલ્સિયસમાં જો આપણે તમે આજે 35 ડિગ્રી સેલ્સિયસ હોય અને અમદાવાદમાં 45 હોય તો ગરમ કયું આવ્યું 45 એટલે જેમ સંખ્યા મોટી એમ એનું તાપમાન કેવું હોય વધુ તો અહીંયા જુઓ આપણે આ -8 -13 5 14 અને 22 તો સૌથી મોટી સંખ્યા કઈ મળશે ભાઈ 22 તો અહીંયા જુઓ આ બેંગલુરુ છે એનું 22 છે એટલે આમ જેમ જઈશું એમ ગરમ મળશે અને આમ જેમ ધીમે ધીમે જઈશું એમ આપણે કેવું મળશે ઠંડુ સ્થળ મળશે તો સૌથી છેલ્લામાં છેલ્લું ઠંડુ સ્થળ કયું છે ભાઈ આ લાહોર સ્પીતિ એટલે ઠંડુ સ્થળ છે લાહોર સ્પીતિ એ એનું છે -8 અને સૌથી ગરમ કયું છે ભાઈ બેંગલુરુનું તાપમાન છે તો સૌથી ગરમ બેંગલુરુનું તાપમાન બરાબર સૌથી ગરમ સ્થળ બેંગલુરુનું તાપમાન બરાબર બેંગલુરુનું તાપમાન બરાબર કેટલું છે ભાઈ 22 ડિગ્રી સેલ્સિયસ ત્યાર પછી સૌથી ઠંડુ બરાબર સૌથી ઠંડુ સ્થળ કયું છે ભાઈ લાહોર સ્પીતિ તો અહીંયા લખીશું લાહોર સ્પીતિ નું તાપમાન આ ડેશ ડેશ કરો એટલે એને સમજી લેવાનું કે એની નીચે શું છે તાપમાન અહીંયા પણ ડેશ ડેશ કરે એટલે નીચે સ્થળ છે બરાબર તો લાહોર સ્પીતિનું તાપમાન આપણે જોઈએ છે કેટલું છે -8 ડિગ્રી સેલ્સિયસ છે બરાબર -8 હવે બંનેનું શું કરવાનું છે ભાઈ તફાવત તો અહીંયા આપણે તફાવત કરી લખીશું હવે તફાવત એટલે કે શું કરવું પડે બાદબાકી તો તફાવત હવે બાદબાકી યાદ કરો કઈ સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી સંખ્યામાંથી જ હંમેશા નાની સંખ્યા બાદ થાય બરાબર તો મોટી સંખ્યા કોણ છે ભાઈ 22 એટલે કયું સ્થળ છે ગરમ તો અહીંયા ગરમ સ્થળનું તાપમાન એટલે ઘન ટૂંકમાં લખીશું અને સ્થળનું તાપમાન ડોટ બરાબર -કેવું સ્થળ લેવાનું છે ઠંડુ તો અહીંયા લખીશું ઠંડા
સ્થળનું તાપમાન બરાબર હવે જો અહીંયા સૌથી ગરમ સ્થળ આપણું કયું હતું ભાઈ પેલું એનું કેટલું છે 22 ડિગ્રી સેલ્સિયસ એટલે અહીંયા લખીશું 22 ડિગ્રી સેલ્સિયસ અને માઈનસ અહીંયા તમારે ઠંડુ સ્થળ કોઈ છે માઈનસ 8 બરાબર તો અહીંયા માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસ બરાબર હવે જુઓ તમારે બાદ બાકી અહીં આવ્યું એટલે બાદ બાકીનો નિયમ યાદ કરો કે જે સંખ્યા બાદ કરવાની હોય તેની તમારે શું કરવી પડે વિરોધી કરવી પડે તો અહીંયા ઋણ છે તો કેવા થઈ જશે ધન થઈ જશે તો અહીંયા આપણે લખીશું 22 ડિગ્રી સેલ્સિયસ અને એના વિરોધી કરી શું કરવાનું ઉમેરું એટલે અહીંયા શેની નિશાની આવે પ્લસ અને અહીંયા તમારે વિરોધી થશે 8 ડિગ્રી સેલ્સિયસ હવે જુઓ અહીંયા શેની નિશાની આવે સરવાળાની તો સરવાળાનો નિયમ યાદ કરો કે અહીંયા બંને સંખ્યાઓના ચિહ્નો કેવા છે સરખા તો શું કરવાનું સરવાળો તો 22 ની અંદર 8 ઉમેરો તો ઈઝી છે કેટલા થશે 30 એટલે કે અહીંયા 30 ડિગ્રી સેલ્સિયસ થાય બરાબર હા આપણો જવાબ આવી ગયો બરાબર કે ઠંડા અને ગરમ સ્થળ વચ્ચેનું જે તાપમાનનો તફાવત કેટલો થાય છે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ થાય છે હજી આલે આપણે અધૂર છે દાખલા નંબર 1 ની અંદર એ બી હજી સી ડી બાકી છે આ એ બી છે એનું શોર્ટ સ્ટેપ મારી હોય તો તમે પાડી શકો છો બરાબર ચલો હવે આપણે સી અને ડી ચોથો આપણે બાકી છે કે બરાબર મોટા પણ છે 8 એટલે 8 એટલે અહીંયા આવશે તમારે 6 ડિગ્રી
સેલ્સિયસ આ તમારો જવાબ થઈ ગયો કે લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં તફાવત શું થાય છે ભાઈ 6 ડિગ્રી સેલ્સિયસ થાય છે અહીંયા તમે લખી શકો છો કે તફાવત ટૂંકમાં લખું છું બરાબર 6 ડિગ્રી સેલ્સિયસ થાય બરાબર ઓકે હવે આપણે ડી ગણીશું બરાબર તમે ત્યાં સુધી તમારી નોટબુકમાં ડીની રકમ લખો ત્યાં સુધી તમે લખી શકો છો બરાબર જો આપણે કહી શકીએ કે શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન યાદ કરો કે સંયુક્ત એટલે શું તો બંનેને ભેગા કરવા પડે બરાબર અને વિભક્ત એટલે અલગ અલગ તમે પર્યાવરણમાં પણ ભણ્યા છે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ બરાબર તો અહીંયા સિમલાના તાપમાન કરતા પણ તાપમાન કરતા પણ ઓછું છે છૂટે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે બરાબર હવે અહીંયા જુઓ પહેલો અહીંયા શું આપે છે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને સિમલાનું સંયુક્ત સંયુક્ત એટલે શું કરવાના ભેગા કરવાના કોણ શ્રીનગર અને સિમલા એનું તાપમાન સિમલાના તાપમાન કરતા પણ ઓછું છે તો આપણે પહેલા શું કરવું પડે શ્રીનગર અને સિમલાનું જે તાપમાન છે એનું શું કરવું પડે સરવાળો કરવો પડે બરાબર તો અહીંયા આપણે પહેલા ગણીશું સંયુક્ત તાપમાન બરાબર આગળના દાખલામાં તમારે સિમલાનું શું છે અને શ્રીનગરનું શું છે લખેલું છે એટલે હું બીજી વાર લખતી નથી તો અહીંયા આપણે સંયુક્ત તાપમાન કરવાનું છે કોણ કોણનું સિમલાનું અને શ્રીનગરનું બરાબર તો અહીંયા આપણે જોઈએ છે કે શ્રીનગરનું તાપમાન કેટલું છે તો અહીંયા તમે જુઓ -1 અને -2 તો અહીંયા આપણે લખી દઈશું પહેલા અહીંયા શ્રીનગરનું તાપમાન પ્લસ સિમલા બે સ્થળ આપ્યા છે બરાબર સિમલાનું તાપમાન ઓકે અહીંયા કયા કયા બે સ્થળ કીધા છે શ્રીનગર અને સિમલા તો અહીંયા આપણે શ્રી એટલે શ્રીનગરનું તાપમાન સી એટલે સિમલાનું તાપમાન તો પહેલું મેં શ્રીનગર હવે સરવાળો કરવા માટે તમે ગમે તે પહેલાં લખી શકો તો શ્રીનગર છે એનું કેટલું છે ભાઈ અહીંયા તો -1 અને અહીંયા -2 એટલે અહીંયા તમારે શું લખવાના -2 ડિગ્રી સેલ્સિયસ સિમલા તો સિમલા જુઓ આ સિમલાનું કેટલું છે 5 ડિગ્રી સેલ્સિયસ એટલે અહીંયા તમે લખી દીધું 5 ડિગ્રી સેલ્સિયસ હવે જુઓ આ બંનેનો સરવાળો કરવાનો છે એટલે અહીંયા ધ્યાન રાખો બંને સંખ્યાઓના ચિહ્નો એવા છે અલગ અલગ તો શું કરવાની બાદબાકી તો 5 માંથી લે જશે તો કેટલા આવશે ભાઈ 3 અને મોટી સંખ્યાનું ચિહ્ન 5 મોટા છે એટલે અહીંયા આવશે 3 ડિગ્રી સેલ્સિયસ ચલો અહીંયા આપણે એક જ જવાબ મળી ગયો કે સંયુક્ત તાપમાન મળી ગયું હવે શું કહે છે સિમલાના તાપમાન કરતા પણ ઓછું છે તો જો સિમલાનું તાપમાન કેટલું છે 5 તો 5 કરતા 3 કેવાય કેવાય ના ના એટલે ઓછું છે બરાબર તો અહીંયા લખા પહેલાનો જે જવાબ છે કે હા કોના કરતા ભાઈ હા કોના કરતા તો સિમલાના તાપમાન કરતા કોના કરતા સિમલાના તાપમાન કરતા કોણ ભાઈ શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન ઓછું છે સિમલાના તાપમાન કરતા પણ ઓછું છે તો હા આપણે ખબર પડી ગઈ કેટલું આવ્યું 3 તો સિમલાનું તો 5 છે એટલે ઓછું છે હવે આગળ શું કહે છે શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું
અંદરનું તાપમાન કેટલું છે -2 બરાબર તો અહીંયા તમારે પહેલા લખવું પડે અહીંયા ઓછું કે ના એ લખવું હોય તો અહીંયા તમે એ રીતે લખી શકો છો માટે કરી કે કઈ રીતે અહીંયા તમારે કન્ડેન્સ તાપમાન કેટલું છે 3 ડિગ્રી સેલ્સિયસ અને કમ્પ્લીટ કેટલું હતું અહીંયા તમારે સિમલાનું તાપમાન કેટલું હતું 5 બરાબર અહીંયા 5 ડિગ્રી સેલ્સિયસ તો મોટું કોણ આપણે જોઈએ છે 5 એટલે અહીંયા આપણે ખબર પડી કે સિમલાના તાપમાન કરતા આ સિમલાનું તાપમાન છે ને આ કોઈ છે સંયુક્ત એના કરતા ઓછું છે બરાબર હવે અહીંયા તમને એવું કહે છે કે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે તો અહીંયા શ્રીનગરનું તાપમાન કેટલું છે આપણે પહેલા જોઈએ તો શ્રીનગરનું તાપમાન શ્રીનગરનું તાપમાન બરાબર -2 ડિગ્રી સેલ્સિયસ બરાબર તો શ્રીનગરના તાપમાન કરતા આ બંનેનું સંયુક્ત તાપમાન કેવું છે ભાઈ ઓછું છે તો 3 તો કહેવાય કહેવાય મોટા કહેવાય તો શું કરાય ના તો અહીંયા આપણે એ રીતે લખી શકીએ માટે અહીંયા તમારે -2 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા લખી શકો 3 ડિગ્રી સેલ્સિયસ મોટું કોણ છે ભાઈ અહીંયા તમારા 3 મોટા છે તો અહીંયા જો આ શ્રીનગરનું છે તો શ્રીનગર કરતા તો સંયુક્ત તાપમાન કેવું છે ભાઈ વધારે છે કે મોટું છે તો તમારે જવાબમાં શું લખશો ના શું લખશો ના શ્રીનગરના તાપમાન કરતા ના શ્રીનગરના તાપમાન કરતા 150/7 સંયુક્ત તાપમાન ઓછું નથી બરાબર પડી ગઈ ખબર ભાઈ ઓકે સમજો એક જ દાખલાની અંદર બે દાખલા હતા પહેલા તમને સંયુક્ત તાપમાન શોધવાનું કીધું એટલે આપણે સંયુક્ત તાપમાન શોધ્યું કોનું કોનું શ્રીનગર અને સિમલાનું તો શ્રીનગરનું તાપમાન અને સિમલાનું તાપમાન તો અહીં આપણે જોઈ છે શ્રીનગરનું તાપમાન આપણને કેટલું હતું -2 સિમલાનું કેટલું હતું 5 હવે આપણે સંખ્યા છે અલગ અલગ એટલે તમે બાદબાકી કરી કે 3 ડિગ્રી સેલ્સિયસ બરાબર હવે તમારે શું કીધું છે એના સિમલાના તાપમાન કરતા પણ ઊંચું છે તો સિમલાનું તાપમાન કેટલું હતું 5 હતું તો 5 કરતા તો આ કેમ કહેવાય ઓછું કહેવાય બરાબર તો આ 3 હતા અને અહીંયા 5 આ 3 આપણને મળ્યું આ 5 સિમલાનું છે તો સિમલાના તો મોટા છે તો અહીંયા આપણે કહીએ છીએ કે હા સિમલાના તાપમાન કરતા શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન કેવું છે ઓછું છે હવે બીજો પ્રશ્ન પણ એવો છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે તો શ્રીનગરનું તાપમાન તમારે કેટલું હતું -2 તો -2 કરતા તો આ 3 સંયુક્ત કેવા છે મોટા છે ના તો અહીંયા આપણે લખીએ કે ના શ્રીનગરના તાપમાન કરતા સંયુક્ત તાપમાન ઓછું નથી બરાબર અહીંયા 1.1 ના આપણે 4 દાખલા પતી ગયા છે બરાબર હવે દાખલા નંબર 2 આગળના વિડીયોમાં જોઈશું બરાબર થેન્ક યુ